હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમરી નદીમાં નવા નીર આવ્યા હતા, જેમાં હિંમતનગરના ગોરવાડા નજીકથી પસાર થતી હાથમરી નદીમાં નવા નીર આવ્યા હતા. આમ હાથમરી નદીમાં નવા નીર આવતા નદી કાંઠા વિસ્તારના સ્થાનિકો અને ખેડૂતોમાં આનંદિત જોવા મળ્યા હતા અને વરસાદને લઈ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી રહી હતી. બિંદેસ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગર નજીક શામળાજી અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક શામળાજી અમદાવાદ નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા, જેમાં હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા અને મોતીપુરા મેરી સિટી ચોકડી સરકાર એજન વિસ્તારમાં હાઈવે પર વરસાદી પાણી ભરાયું હતું, જેથી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. આમ પાણી ભરાતા જ ટ્રાફિક સર્જાવાની સમસ્યા ઊભી થઈ હતી અને રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન જોવા મળ્યા હતા. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરનો હાથમરી વેર ઓવરફ્લો થયો હતો. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરનો હાથમરી વેર ઓવરફ્લો થયો હતો. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહેતા હાથમરી વેર ઓવરફ્લો જોવા મળ્યો હતો, જેમાં રાત્રિ દરમિયાન ઉપરવાસમાં વરસાદને લઈને પાણીની આવકમાં વધારો જોવા મળ્યો હતો, જેથી હાથમરી વેર ઓવરફ્લો થવાને લઈને મહેતાપુરા કોઝવે પર પાણી વહેતા અવરજવર બંધ કરાઈ હતી, જેમાં હિંમતનગરના જાંબુડી અને ગોરવાડા કોઝવે પર પાણી ભરાતા અવરજવર બંધ કરવામાં આવી હતી. આમ ચોમાસામાં બીજી વાર હાથમરી વેર ઓવરફ્લો થયો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર અકસ્માત સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો બલેનો અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકોનો પીછો કરતી બલેનો સીસીટીવીમાં કેદ થઈ હતી અને અકસ્માતમાં 4 થી વધુને ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાં હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમી પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે. તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિવ શક્તિ યુવક મંડળ દ્વારા 111 મટકી ફોડનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈને 111 મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવાનો સહિત સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જો વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરમાં આવેલા શારદા કુંજ સોસાયટીમાં 1 મટકીથી શરૂઆત કરવામાં આવી હતી. શિવ શક્તિ યુવક મંડળે પિરામિડ બનાવીને મટકી ફોડવાનું આયોજન કરે છે, જ્યારે અત્યારે 111 મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે 111 તો આવતા વર્ષે બીજી 10 મટકી વધારવામાં આવશે, તેમ દર વર્ષે 10-10 મટકી વધારી ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. શિવ શક્તિ યુવક મંડળ, અમારું મંડળ હિંમતનગરમાં આવેલું છે. હિંમતનગરના શારદાકુંજ એવન સોસાયટી અને બીજી 5-6 સોસાયટી ભેગી થઈને અમે દર સાલ જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ, જેમાં અમે દર સાલ 10-15-20 મટકી છે લેતા લેતા અત્યારે 111 મટકી આ વખતે ફોડવાનું આયોજન કરીએ છીએ, જેમાં મંડળના દરેક સભ્યો સારો સાથ સરકાર આપે છે. એમાં અમારા મંડળના બે મેન યુવકો જે કૌશિકભાઈ દેસાઈ અને દિવ્યેશભાઈ દરજી, કે જેમનો મહત્ત્વનો ફાળો છે કે જે આવડું મોટું આયોજન કરે છે, અને અમે દર સાલ ભગવાનની આરતીથી લઈને સારું સારું મટકી ફોડ કરીએ છીએ, જેમાં ડીજે બી આવે છે, રાસ ગરબા બી રાખીએ છીએ, નાસ્તાની વ્યવસ્થા હોય છે, અને રોજના રોજ કે જેવી રીતના આ વર્ષે અમે 50 મટકી કરી તો આવતા વર્ષે 10 મટકીનો વધારો, એ પ્રમાણે 2024માં અમે 111 મટકી ફોડીને જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાના છીએ.